પાસે કંઈક આવ્યું હોય તો આપણામાં વિનય આવવો જોઈએ. આ નિયમ છે. મારી ને તમારી દશા કલી પ્રભાવને લીધે અત્યારે એટલી છે કે આમ થોડુંક આવી જાય અને વિનય જતો રહે. મેં મારા 78 વર્ષની ઉંમરમાં મેં જોયું છે સાહેબ કે જે લોકો ઓછું હતું, પદ પ્રતિષ્ઠા પૈસા અથવા તો જે કંઈ ઓછું હતું ત્યારે નમતા હતા, અને જ્યારે ભરપૂર થયું ત્યારે નમતા બંધ થઈ ગયા. કારણ કે વિનય ગયો, વિનય ગયો. હું કાલે કહેતો હતો કે આપણામાં છોકરાઓ અમુક એક જગ્યા ખાલી રાખવી જોઈએ જેથી કરીને પરમાત્માને ઉતરવાની ઈચ્છા થાય. આપણે એટલા બધા જાણકાર થઈ ગયા છીએ કે મને બધી જ ખબર છે, મને બધી, એટલે ઓલાને આવવાની જગ્યા જ નથી આપતા. હું આમ પેલા રમૂજમાં કહેતો કે ગામડામાં 3 જણા, અમારા ગામડાના કોઈ પણ ગામડા સાવ ગામડિયા માણસ, એના છોકરાઓ મુંબઈ રહેતા હતા, એટલે એ 3 જણાના છોકરાઓ એ ટપાલ લખે કે બાપા મુંબઈ આવો ને. તો પેલા કહે ભાઈ મુંબઈમાં અમારું કામ નહીં, અમે આપણે ગામડાના માણસો. અમારા તલગાજરડામાં એક કથા થયેલી 108, પછી મારા ગામના 3 ભરવાડ, આ માલધારીની કથા છે એટલે હું કરું, મને મને આ કોમ ગમે, મને બધા જ ગમે, કારણ કે મારી પાસે કોઈ કોમન નથી, બધા જ વિશિષ્ટ છે, પણ ભરવાડોની સાથે મને વધારે મને ગમે. એટલે 3 ભરવાડો જે હતા એને હું લઈ ગયો. હવે એ 3 નથી અત્યારે હાજર. મુંબઈની કથા હતી, હું એને લઈ ગયો મુંબઈ આવો ને. બાપુ મુંબઈ ક્યાં અમને તમે લઈ, એ કીધું આવો ને મજા આવશે, હું તમને સરખી રીતે હાંચવીશ. તે કીધું તમારી સાથે આવીએ, એમાં તો એને હું મુંબઈ લઈ ગયો. શિવાજી પાર્કમાં કથા, અને એક સંઘવી પરિવાર એને ઘરે મારો ઉતારો. એટલે એક મારો રૂમ, એક રસોડું, એક તિલક મહારાજ, અને અમારા 3 મારા ગામના માલધારી, એ 3 હમણાં છે ને મારી પાસે ગામડાના માણસો જે આવે ને તલગાજડામાં, ત્યારે હું 2 કામ બહુ કરું. એક નાવાનો હાબુ ને એક ધોવાનો હાબુ રાખું. હમણાં આ નવો મેં એક શરૂ કર્યું, એટલે ગામડાનો માણસ આવે એટલે એને હું એક ધોવાનો હાબુ આપું કે આનાથી કપડાં ધોઈ નાખજે, અને આ નાવાનો છે એનાથી તું નાહી લેજે. આ મેં હમણાં સદાવ્રત ખોલ્યું છે. આવું ભરવાડ ભાઈઓ આવ્યા, હવે સારો ઉતારો હતો, ગરમીના દિવસો હતા, એને જે મેં રૂમ આપ્યો એમાં એસી હતું. 2 દિવસ થયા ને એને ક્યાંય ગમે નહીં, ફાવે નહીં. 3 દિવસે મને કહે બાપુ અમે જમીએ રહીએ કથા સાંભળ્યું, પણ અમને હુવા જવા માટે મેદાનમાં જવા દો ને, અમે ખેતરમાં સુનારા માણસો, અમને આ બધી જેલ લાગે છે, અમને શિવાજી પાર્કના મેદાન. એને પછી ત્યાં જ સૂતા, કોઈ દિવસ રૂમમાં સૂતા જ નહીં, ત્યાં જ સૂવે. જેનો જે સ્વભાવ છે, જેની જે સહજતા છે, જેને જ્યાં ગમે છે. મારો કહેવાનો અર્થ સાહેબ, વેદ વિદ્યા કોઈ ભજન આનંદી બોલ્યા એ પકડું, રુચિપૂર્વકનું આપણને મળે એ રૂચા છે. બ્રહ્મ વિદ્યા, અધ્યાત્મ વિદ્યા, યોગ વિદ્યા, આ મારે તમારે આમાંથી પ્રાપ્ત કરવાની છે. એવી એક મોટી વૈશ્વિક સ્તરની આ એક પાઠશાળા શરૂ થઈ છે. એટલે તુલસી લખે છે કેટલી વસ્તુ પ્રાપ્ત કરી, વિદ્યા વિનાય નિપુણ ગુણ તો વિનય જરૂરી છે. 3 જણાને એના છોકરાઓએ કીધું કે મુંબઈ આવો, બાપાઓ મુંબઈ ગયા, 1 મહિનો રોકાણ. હવે મુંબઈમાં તો સાહેબ લોકો અંગ્રેજી બોલે, હિન્દી બોલે, ને આ 3 બાપાઓ મુંબઈ જઈને 3 શબ્દો શીખ્યા. એક શીખી ગયો યસ, કોઈ પણ વાત હોય યસ,
ના પડવા જેવી વાત હોય તો યસ જ બોલે. યસ યસ. બીજો હતો એ શીખી ગયો વી આર થ્રી, અમે ત્રણ જણા છીએ, અમે ત્રણ જણા, એ વી આર થ્રી. અને ત્રીજો હતો એ શીખી ગયો ડોન્ટ વરી, ચિંતા નહીં કરો, ફિકર નહીં કરો, ડોન્ટ વરી. એક જણો યસ શીખી ગયો, બીજો વી આર થ્રી શીખ્યો, ત્રીજો ડોન્ટ વરી. હવે બન્યું એવું, પહેલાંને આવડે યસ, એ બીજાને ના આવડે, બીજાને આવડે, એ આમ ત્રણેય લાઈનમાં ઊભા રહે તો જ કવિતાની જેમ બોલે. પહેલો બોલે યસ એટલે બીજો બોલે વી આર થ્રી, ત્રીજો કે ડોન્ટ વરી. સાહેબ મહિના પછી આ વિદ્યા લઈને આવ્યા, ગામે સામયું કર્યું કે મારા વડીલો મુંબઈ જઈ આવ્યા, અને સામયું કર્યું જે જે કાર થયો. જે ગામના લોકો કહે કે દાદાઓ તમે ગયા હતા મુંબઈ કેમ, તો કે યસ. યસ બોલે એટલે પેલા બીજાને પૂછવું જોઈએ એને કે એ વાક્ય આવવાની જરૂર, વી આર થ્રી. ત્યાં ત્રીજો બોલે ડોન્ટ વરી. તો પેલા કે પણ આ શું છે, તો કે ગામ છોડીને બહાર ફરો, વિદ્યા પ્રાપ્ત કરો. અમે જો કેટલી વિદ્યા પ્રાપ્ત કરીને આવ્યા છીએ, પણ બાપા આમાં અમારે સમજવું શું, નહીં યસ. એટલે બીજો ઉપાડે વી આર થ્રી, ત્રીજો કે ડોન્ટ વરી. સાહેબ છોકરાઓને કીધું અમારા ત્રણેય માટે એક એક ઓરડો બાંધો, અમારે સાથે જ રહેવું પડશે, ત્રણ ઓરડા બાંધો, કારણ કે આ ડાવળા થઈએ તો અમારું અંગ્રેજી બગડી જાય. એટલે એક જે યશવાળો હતો એનો એક ઓરડો, વી આર થ્રી વાળો, અને આખું ગામ ઊંચું લીધું. છોકરાઓ નિશાળે જાય ને એ ઓલાને જોયે તો કે એ યશ આવ્યા હો. વળી બીજું છોકરું કે આ તો વી આર થ્રી વાળા લાગે છે. ત્રીજું કે આ ડોન્ટ વરી. આવું થઈ ગયું ને એવું જ્ઞાન વિદ્યા પ્રાપ્ત કરી. અને આપણે ત્યાં ગવાય છે, ગર્વ કિયો સોઈ નર હાર્યો સિયારામ. એમાં ગામમાં ચોરી થઈ, અને એ જમાનામાં ગામમાં ચોરી થાય ને પછી ફોજદાર સાહેબ આવે ને એ બધું જ્યારે થાય, આખું ગામ ફફડે. સાહેબ શેરીમાંથી બહારનો નીકળાતું ફોજદારનો મુકામ થાય, આ બધા મારા પણ અનુભવ છે. અમારા ગામના ચોરે ફોજદાર બેઠો હોય તો અમારું રામજી મંદિર આ રસ્તામાં એટલો વળાક કે ચોરો કાંઈ રામજી મંદિરને ન જુએ, પણ અમે અમે મંદિરે કોઈ બેસી ન શકે, ઘરમાં જ ફોજદાર સાહેબ આવ્યા છે. આટલો બધો હાંકો છૂટતો. ગામમાં ચોરી થઈ, આખું ખાતું આવ્યું સરપંચને, ગ્રામ સેવકને, તલાટીકમ મંત્રીને, શિક્ષકને, બધા મુખ્ય મુખ્યને બોલાવ્યા. ગામમાં ચોરી થઈ છે કે હા. બધા ગભરાય કે ફોજદાર સાહેબ ભણેલા ગણેલા, આપણે આપણે એની સાથે કેમ વાતો કરવી, આપણે સાવ અભણ. એમાં એક જણાએ કીધું પેલા ત્રણ જણા જે મુંબઈથી આવ્યા છે અંગ્રેજી બોલે છે એને ગોઠવી દો ને, તો આપણો વટ પડે, અને સાહેબને આપણા વડીલો અંગ્રેજી બોલે જોશે તો આપણા ગામની પંચાયતને અવર્ગની પંચાયત બનાવી દેશે. કે આવા ભણેલા, અને એ ત્રણે તો સાથે જ રહેતા હતા, યસ વી આર થ્રી ડોન્ટ વરી. ગામના બધા ગયા કે વડીલો ફોજદાર સાહેબ આવ્યા છે, અમને એની સાથે વાત કરવામાં કાંઈ અનુકૂળ પડે નહીં, તમે ભણ્યા છો તમે આવો. ત્યાં તો એ ત્રણેય શું કીધું, એટલે જ કહીએ છીએ ગામડામાંથી બહાર નીકળો, જરા ભણો, જો અમે છીએ તે કામમાં આવશું. તો કે હા બાપા પધારો. એ ત્રણેયને લઈ ગયા, પણ ત્રણેય આમ લાઈનમાં ગયા હો, યસ વી આર થ્રી ડોન્ટ વરી, ત્રણેય આમ લાઈનમાં. હવે આ ગામના લોકો આ ત્રણેયને વચ્ચે રાખીને લઈ ગયા, એમાં ફોજદાર સાહેબને એમ થયું કે આ શકમંદ માણસો લાગે છે, આ લોકોએ કરી હશે ચોરી એવા લાગે છે. એટલે ફોજદારે પોતાના રૂવાબ પ્રમાણે પોતાના હાથમાં લાકડી હતી પછાડીને કીધું, એ ગામમાં ચોરી થઈ છે? એટલે ઓલા કીધું યસ, નક્કી થઈ ગયું. એટલે ફોજદારે કીધું કેટલા જણા છો ચોરીમાં? વી આર થ્રી, અમે ત્રણ જણા.
એલા કબૂલ કરો છો, ચોરી કરો છો અને કબૂલ કરો છો, જેલમાં જવું પડશે. ત્રીજાએ કીધું, ડોન્ટ વરી, તમે ચિંતા કરતા. આવી વિદ્યા બંધનમાં નાખે, કોઈ દિવસ મુક્તિ ન કરે. આપણે જે આ પરમ વિદ્યાલય આજ 9 દિવસ માટે છે, એની વિદ્યા તો આવી હોય અને એમાં પાછો વિનય હોય. માટે તુલસી કહે, ભગવાન રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન પાસે એવી વિદ્યા આવી જે ત્રીજો શબ્દ છે નિપુણ. નિપુણ એટલે કર્મ કુશળતા, કાર્ય કુશળતા. ગીતામાં લખ્યું, યોગઃ કર્મસુ કૌશલમ. કર્મ કુશળતા, પોતાના કાર્યની પૂરેપૂરી કુશળતા, એ રામજી શીખીને આવ્યા છે, એ એનામાં પ્રાપ્ત થયું. વિદ્યા વિના કાર્યકુશળતા આવી. જે સદગુણો હોય, જેટલા ઉપયોગી હોય એવા બધા ગુણો ભગવાનની પાસે આવ્યા. અને શીલ આવ્યું, ચરિત્ર આવ્યું. ખેલહી શિક્ષક ભાઈ બહેનો, જોજો કેવી વિદ્યા આવી. આ તો આવી વિદ્યા આવી, વિનય આવ્યો, ગુણ આવ્યા, શીલ. પણ તુલસી કહે છે, ખેલ હી, બાળકને રમતા કરવા જોઈએ. આવી ઊંચી ઊંચી વિદ્યા આવી જાય એનો અર્થ બાળક રમવાનું ન ભૂલી જાય. બાળક ખેલતું હોય, આંગણામાં કૂદતું હોય, નાચતું હોય, વૃક્ષો ઉપર ચડતું હોય, સાવધાન થઈને, આ બધી જ વિદ્યાના લક્ષણો અહીંયા બતાવે. સ્કૂલ જેલ ન બની જવી જોઈએ કે નહીં, એ રમતા હોવા જોઈએ, એની રુચિ પ્રમાણે એ ખેલતા હોય. એટલે તુલસી લખે છે, રાજકુમારો છે એટલે કેવી રીતે ખેલે છે, અને રાજ વિદ્યા પણ એની પાસે આવી, કારણ કે રાજકુમારો. રામ કાલે રાજા થશે, એની પાસે રાજ વિદ્યા પણ હોવી જોઈએ. અને તેથી આટલી વિદ્યા, એક તો વિદ્યા, વિનય, કર્મકુશળતા, ગુણ, શીલ, ખેલકૂદ, અને છઠ્ઠી જે ભવિષ્યમાં જે રાજા થવાના છો, માટે તમારી પાસે રાજવિદ્યા પણ આવવી જોઈએ. આ ગુરુકુળમાંથી પ્રભુ, આને હું માનસ આચાર્યના રૂપમાં આપની સામે પ્રસ્તુત કરું છું. તો એની થોડીક સાત્વિક, તાત્વિક, આધ્યાત્મિક, વાસ્તવિક ચર્ચા આપણે કરી. આજે આપણે રામ જન્મની કથા સુધી પહોંચવાનું છે, એટલા માટે તૈયારી ભરપૂર છે. જે રીતે ગણવેશ પહેરીને બધા આવ્યા છે, અને તેથી આજે સંક્ષેપમાં રામ જન્મની કથા સુધી પહોંચવું છે. એટલે હવે કથાનો ક્રમ ઉપાડું એના પહેલાં 2-5 મિનિટ માટે ભગવાન નામનું સંકીર્તન કરીએ, નામ સ્મરણ કરીએ, અને પછી કથાનો ક્રમમાં આપણે રામજન્મની કથા તરફ જઈએ. દરેક વ્યક્તિ ભાવથી, ભીતરથી, તાલમાં હરિનામનું સંકીર્તન કરે. શ્રી રામ
ગાઓ Yeah.
કલિયુગનું સરળ સર્વ સુલભ સાધન છે. આ તુલસીએ કથા પોતાના ઘાટ ઉપર શરૂ કરી અને પછી પ્રયાગમાં કથા યાજ્ઞવલ્ક મહારાજ ભરદ્વાજજી અને રામને આ વિશે પ્રશ્ન પૂછે છે કે રામ તત્વ શું છે, અને યાજ્ઞવલ્ક મહારાજ ભરદ્વાજજીને રામકથાનો આરંભ કરતા પહેલા શિવ ચરિત્ર સંભળાવે છે. ભગવાન શિવજીની કથા પૂરેપૂરી ગાય કે ભગવાન શિવ અને સતી, હે મહારાજ, કુંભજ ઋષિના આશ્રમમાં કથા સાંભળીને પાછા ફર્યા. એ ત્રેતા યુગ હતો, રામની લીલા ચાલુ હતી. શિવજી તો ઓળખી ગયા કે મારા ઈષ્ટદેવ ભગવાન રામ છે, દૂરથી પ્રણામ કર્યા. પરંતુ સતી બૌદ્ધિક હતા, દક્ષની કન્યાને લીધે એનામાં બુદ્ધિતત્વ વધારે હતું, એટલે એમણે શંકા કરી કે પોતાની પત્નીના વિયોગમાં રડતા આ પુરુષને તમે બ્રહ્મ કહો છો, આ કેવા બ્રહ્મ છે? બ્રહ્મ તો વ્યાપક હોય, એને ખબર હોય કે ક્યાં છે મારી પત્ની,
કામી પુરુષની જેમ રડે છે, સતીએ શંકા કરી છે, ભગવાન શિવે એનું સમાધાન કરવાની પૂરી કોશિશ કરી, પણ સતી માન્યા નહીં. મારે એટલું જ કહેવાનું કે કોઈના ચરિત્ર ઉપર એક વખત તમને કે મને શંકા પડે, પછી મોત સિવાય બીજું કાંઈ હાથમાં લાગતું નથી. એટલે કોઈના જીવન ઉપર શંકા કરતા પહેલા બહુ જ વિચારવું. સતી જેવી સાધ્વી સ્ત્રીએ રામના ચરિત્ર ઉપર શંકા કરી અને ભગવાન શંકરે સમાધાન કરવાના પૂરતા પ્રયત્નો કર્યા, પણ સમાધાન ન થયું. દેવી રામ કોણ છે હું તમને બતાવું. અત્યારે લીલા કરે છે, બાકી સીતા અને રામ કઈ જુદા નથી અને વિયોગ નથી, એ તો લીલા માત્ર છે. તમે એને સમજો. તુલસીદાસજી લખે છે, મુનિ ધીર સંત મોટા મોટા મુનિઓ પોતાના મનને સ્થિર અને ધીર કરીને, શુદ્ધ કરીને જે બ્રહ્મનું ધ્યાન કરે છે, એ આ બ્રહ્મ રામ છે. લીલા કરે છે દેવી, શંકા ન કર. વેદ પુરાણ શાસ્ત્રો વર્ણન કરી કરીને છેવટે નેતિ નેતિ કહીને અટકી પડે છે, એ આ રામ છે. પોતાના ભક્તોને માટે, જગતની પીડા હરવા માટે એમણે અવતાર લીધો છે, છતાંય એ નિજતંત્ર સ્વતંત્ર છે. ભગવાન શિવે આમ પાથીએ પાથીએ તેલ નાખીને સમજાવ્યું કે દેવી રામચરિત્ર ઉપર શંકા ન કરો, એ બ્રહ્મ છે. છતાંય સતીને વાત ન સમજાવી. બુદ્ધિ શત્રુપા હોય છે, એ જલ્દી કબૂલ નથી કરતી. ભગવાન શિવજી હસી પડ્યા કે મારા કહેવાથી પણ જેની શંકા ન જાય, લાગે છે સતીનો વિધિ વિપરીત થયો છે. પછી તો સતી રામની પરીક્ષા કરવા ગયા કે બ્રહ્મ છે કે મનુષ્ય છે, એમાં એ નિષ્ફળ ગયા. અને ભગવાન શંકરે પૂછ્યું કે પાકું થયું તમે પરીક્ષા કરવા ગયા? ત્યારે સતી જૂઠું બોલ્યા. પરિણામે શિવથી સતી જુદા પડી ગયા. અસત્ય માણસને સત્યમ જે તત્વ છે, એ જ્યારે અસત્યમાં જાય ત્યારે શિવમથી જુદું પડી જાય છે. એનાથી એને બિલકતું સતી ત્યજાયા. અને પછી કથા છે કે દક્ષના યજ્ઞમાં સતીને બળી જવું પડ્યું. ગીતાનો ન્યાય છે, સંશય આત્મા વિનશ્યતિ. સંશય પડે, વેમ પડે, એટલે એનું પરિણામ મૃત્યુ જ છે. કોઈના પણ ચરિત્ર ઉપર, કોઈના જીવન ઉપર વહેમ કરતા પહેલા બહુ જ વિચારવું. એક વખત જો સંદેહનો કીડો મનમાં ઘૂસ્યો તો પરિણામ વિનશ્યતિ.
મૃત્યુ સિવાય. અને પરિણામ એ આવ્યું કે સતીને દક્ષના યજ્ઞમાં બળીને ભસ્મ થવું પડ્યું. બીજો જન્મ સતીએ હિમાલયને ઘરે પુત્રી તરીકે લીધો છે, પાર્વતી રૂપે. માનસમાં લખ્યું છે, હિમાલયને ઘરે દીકરીનો જન્મ થયો, બહુ મોટો ઉત્સવ ઉજવ્યો. મારા સમાજના ભાઈ બહેનો, ઘરમાં દીકરીનો જન્મ થાય, દીકરાનો જન્મ થાય ત્યારે તો ઉત્સવ કરો, કોઈ વાંધો નથી. પણ દીકરીનો જન્મ થાય, રામાયણ એમ કહે છે, અને અત્યારે તમે રામકથા સાંભળો છો, ત્યારે દરેક સમાજને મારે કહેવું છે કે દીકરીનો જન્મ થાય તે દિવસે સવાયો ઉત્સવ કરજો જે હિમાલયે કર્યો છે. આજે આપણે ત્યાં અનેક કાર્યક્રમો સરકારો દ્વારા, સમાજ દ્વારા, સંસ્થાઓ દ્વારા આવી રહ્યા છે, બેટી બચાવો, બેટી ભણાવો, ભ્રૂણ હત્યા ન હો, આ બધા જે પ્રોગ્રામો છે એ રામકથા સાંભળો તો બધું જ કામ હળવું થઈ જાય. દીકરી જન્મે એટલે સવાયો ઉત્સવ, કારણ કે એક દીકરી જ્યારે જન્મે છે આપણે ઘરે, ત્યારે તમે ગીતા વાંચો તો ખબર પડશે, એક દીકરી જન્મે એની સાથે સાત વસ્તુ આપણા ઘરમાં જન્મે એમ ગીતામાં લખ્યું છે. એટલે પહેલી દીકરી જન્મે તે દિવસે તો ખૂબ ઉત્સવ ઉજવો. દીકરો જન્મે આપણે કોઈ ભેદ નથી કરો, પણ અત્યાર સુધી માનસિકતા એવી કે દીકરીનો જન્મ થાય લોકોને ગમતું નથી. એક સમય તો એવો હતો દેશમાં કે દીકરીને દૂધ પીતી કરી દેતા હતા, મારી નાખતા. એ તો રાજા રામમોહન રાય આદિ સમાજ સુધારકો આપણે ત્યાં બંગાળમાં, આમ બિહારમાં, ઉત્તરમાં, ઇવન ગુજરાતમાં પણ પાક્યા, જેણે આ દીકરીને દૂધ પીતી કરવી એ વાતને બહુ જ દૂર કરી નાખી. દીકરી જન્મે ત્યારે બહુ રાજી થજો. અને આપણે ત્યાં એક વચ્ચેનો કાળ કે દીકરી જન્મે એટલે સાસુનું મોઢું બગડી જાય, લે દીકરી જન્મી, પણ તું કોણ જન્મી હતી એ તો વિચાર કર. તું એ દીકરી તરીકે જ તારા મા બાપને ઘરે કન્યાનું સ્વાગત થાય, કારણ કે સાત વસ્તુ આપણા ઘરમાં આવે. ડાયરો સમજો, મારા માલધારી માનસ, માલધારી સમાજ, ગીતાએ લખ્યું છે કે એક સ્ત્રી, એક કન્યા આવે ત્યારે સાત વસ્તુ આપણે ઘરે. પહેલું કીર્તિ, આપણા ઘરમાં કીર્તિ આવે છે. દીકરી આવે એટલે આપણા ઘરની પ્રતિષ્ઠા વધવામાં, એને ઘરે દીકરી આવી, જગદંબા આવી, લક્ષ્મીજી આવે, આપણે તો એમ જ કહીએ ને અમારે ઘરે લક્ષ્મીજી આવે. કીર્તિ, કીર્તિ જન્મે, કીર્તિ શ્રી. દીકરી આવે એટલે આપણે ઘરે સંસ્કારનો એક વૈભવ જન્મે છે. કીર્તિ શ્રી વાહ, આપણું આંગણું બોલતું ચાલતું થઈ જાય. દીકરી ગીત ગાતી ગાતી ભરત ભરતી હોય, ગીત ગાતી ગાતી પાણી ભરતી હોય, ગીત ગાતી ગાતી વાસણ ધોતી હોય, આપણે ત્યાં એક વાણીનું સ્ફુટન થાય. દીકરી જન્મે એટલે કીર્તિ શ્રી વાક ચનારી નામ સ્મૃતિ. દીકરી એ આપણે ઘરે એક સ્મૃતિના રૂપમાં યાદ રાખવા જેવી સ્મૃતિ, આપણા સંસ્કાર બને એવી સ્મૃતિના રૂપમાં દીકરી આપણે ત્યાં આવે. સ્મૃતિ મેધા, દીકરી આવે એટલે એક પ્રજ્ઞા આપણે ઘરે જન્મે છે. અને ક્ષમા મેધા, ધૃતિ ધૈર્ય આવે અને ક્ષમા. તો મારા સમાજને મારી પ્રાર્થના કે દીકરી જન્મે ત્યારે ઉત્સવ મનાવો, કે સાત વસ્તુ મારે ઘરે પરમાત્માએ મોકલી છે, હિમાલયે ઉત્સવ મનાવ્યો. વગર બોલાવે સાધુ સંતો બધા આવવા લાગ્યા, એમાં નારદજી આવ્યા હિમાલયે. નારદજીને પ્રાર્થના કરી, મોટી ઉંમરે અમારે ત્યાં દીકરીનો જન્મ થયો છે, બાપજી એનું નામકરણ, એનું નામ પાડો. અને નારદજીએ કહ્યું કે હિમાલય તમારી દીકરીના ઘણા નામ છે, નામ ઉમા અંબિકા ભવાની, ત્રણ નામ લખ્યા છે. આ ત્રણ નામ તમારી દીકરી, આમ તો ઘણા નામ, જગદંબાના દેવીના પણ આપણે ત્યાં સહસ્ર નામ છે, પણ રામાયણમાં ત્રણ. નારદજીએ કીધું આનું નામ ઉમા અંબિકા અને ભવાની. પૂછવામાં આવ્યું કે ત્રણ નામ કેમ, ત્યારે કહ્યું કે જ્યાં સુધી એ દીકરીના રૂપમાં હશે, કન્યા રૂપમાં હશે, ત્યારે એ ઉમા કહેવાશે.
અંબિકા એના લગ્ન થશે ત્યારે એ અંબિકા, નામ ઉમા અંબિકા, અને જ્યારે જગતની માતા જગદંબા કાર્તિક અને ગણેશની માં થશે ત્યારે એ ભવાનીના રૂપમાં, તો એક પત્નીના રૂપમાં, ભવાનીના રૂપમાં, અંબિકાના રૂપમાં, માના રૂપમાં અને ઉમાના રૂપમાં એક કન્યાના રૂપ, આવા સુંદર નામ પાડ્યા છે. નારદજીને વિનંતી કરી, મારી દીકરીનો હાથ જોઈને કહો એને ઘર વર કેવું મળશે. નારદજીએ પહેલાં તો બધું સારું બતાવ્યું, તમારી દીકરી જ્યાં જશે ત્યાં આમ થશે, એના મંદિરો બંધાશે, પતિવ્રતા ધર્મની આચાર્યા બનશે વગેરે વગેરે. પણ પછી ધીમે રહીને નારદજીએ કહ્યું, એક રેખા જરા બરાબર નથી, અને તે વરની રેખા, તમારી દીકરીને વર કેવો મળશે. મહારાજ, એ તો બહુ જ અગત્યનું હોય અમારે ગૃહસ્થ માટે કે તમારી દીકરીને વર અગુણ, જેનામાં કોઈ ગુણ નહીં એવો મળશે, જેને કાંઈ માન અપમાનની પડી નહીં હોય એવો વર મળશે, જેને મા બાપ જ નહીં હોય, કોઈ મા બાપ જ નહીં એના, અજન્મા હશે એ મળશે, ઉદાસીન વૃત્તિ હશે, ન હર્ષ ન શોક, ભીખ માંગીને ભિક્ષા માંગીને ખાતો હશે, આવો પતિ તમારી દીકરીને મળશે એવી આત્મા રેખા છે. માતા પિતા રડી પડ્યા કે દેવર્ષિ, આટલી સુંદર દીકરી અને એને આવો પતિ મળે, કઈક ઉપાય બતાવો. તમે કહો અમે જપ કરીએ, તપ કરીએ, અનુષ્ઠાન કરીએ, પણ આવો પતિ ન મળવો જોઈએ. ત્યારે નારદજીએ કહ્યું કે હિમાલય, તમારી દીકરીને જે વર મળશે એના જે મેં લક્ષણો બતાવ્યા એ ભગવાન શિવના લક્ષણ છે, શંકરના. તમારી દીકરીને જો શિવ મળે તો અવગુણ ગુણમાં ફેરવાઈ જશે, તમે ધન્ય થઈ જશો. શિવ તમારી દીકરીને મળે, તમારી દીકરીનું સૌભાગ્ય અખંડ બની જશે, કારણ કે શિવ અજન્મા અને અમર્ત્યા છે. થોડોક રાજીપો થયો, પણ દુઃખી થયું કે આવો પતિ ભીખ માંગે એવો પતિ, જેને કોઈ ઘર નહીં એને કેમ દીકરી આપવી. પણ માનો કે આવો પતિ મળે તો શું કરવું, કે તમારી દીકરી તપ કરે, સાધના કરે, અને ભવાનીએ નાની ઉંમરમાં ખૂબ તપ કર્યું, જેનું વર્ણન માનસમાં ઘણું લાંબુ લાગ્યું છે, તપ કર્યું છે. દક્ષિણા યજ્ઞમાં બળી ગયા પછી શિવજી એકલા એકલા ફર્યા કર્યા, એક જગ્યાએ ધ્યાન લગાડીને બેઠા. અહીંયા પાર્વતીને તપનું ફળ શિવ મળશે એવી રીતની આકાશવાણી થઈ, તપ ફળ્યું. અહીંયા ભગવાન શંકરને જગાડવામાં આવ્યા, પ્રભુ પધાર્યા, વિનંતી કરી, તમે પાર્વતીના હાથનો ગ્રહણ કરો, એનો સ્વીકાર કરો, તમે સતીનો ત્યાગ કર્યો છે, એટલે સતીની સાથે નહીં હવે પાર્વતીની સાથે પરણવાનું, એટલે તમારો સંકલ્પ પણ તૂટશે નહીં. ભગવાન શિવજીએ આ પાડી, સપ્ત ઋષિઓ પાર્વતીની પરીક્ષા કરવા ગયા કે એનો પ્રેમ શિવ તરફ સાચો છે કે કેમ, અને એ પ્રકરણ આપ જાણો છો. તલગાજરડાની દ્રષ્ટિએ ચાર પ્રકારે પરીક્ષા કરી છે. કોઈ પણ વ્યક્તિ હોય તો એક તો એનું સાધ્ય શું છે, સાધના કરે તો એને એને શું મેળવવું છે. સપ્ત ઋષિઓએ સાધ્યની ટીકા કરી, એ સાધ્ય મેળવવા માટે કોઈ પણ અનુષ્ઠાની માણસ સાધન કયું પકડે છે, કયા સાધનથી એ સાધના કરે, તો એ સાધનની પણ ટીકા કરી. સાધ્યની ટીકા કરી, સાધનની ટીકા કરી, અને કેવા પ્રકારની સાધના કરે છે એ સાધનાની પણ ટીકા કરી, અને સ્વયં સાધક જે ભવાની છે એની ટીકા કરી. સાધ્ય, સાધન, સાધના અને સાધક, એટલો સમય નથી, પણ માનસના આ પ્રસંગમાં લખ્યું છે સપ્ત ઋષિઓએ ચાર વસ્તુની કરી. પહેલાં તો એના સાધ્યની ટીકા, તમને કોને પ્રાપ્ત કરવું છે, તારે તને શું જોઈએ છે, તારું લક્ષ્ય શું. ત્યારે એને શિવની ટીકા કરી કે હવે એ શંકરને મેળવીને, શંકરને મેળવવો જોઈએ તો ભીખ માંગી ભવ ખાઈ,
એકલા માણસને ઘરે વળી સ્ત્રીની શું જરૂર, આ કરીને સાધ્યની ટીકા કરી અને વિચલિત કરવા માટે એની સાધનાની ટીકા કરી. કઈ સાધના? કે તારી ઉંમર સ્તપ કરવાની નથી, આટલી નાની ઉંમરમાં સાધના કરે છે, નાની ઉંમરમાં સાધના ન ન કરે. અતિ સુકુમાર ન તનુ તપ જોગુ, આ આ તમારે સાધના, આખી સાધના પદ્ધતિની આલોચના કરી વિચલિત કરવા માટે કે શ્રદ્ધા પાકી છે કે કે. અને પછી સાધનાની સાધનની ટીકા કરી કે તમારે તપ કરવાનું, સૂકા પાંદડા ખાવાના, ભૂખ્યા રહેવાનું, આની ટીકા કરી. અને સાધક સ્વયં ભવાનીની પણ ટીકા કરી કે ગિરી સંભવ તવ દે, તારો જડતામાંથી જન્મ થયો, તારો બાપ પથ્થર છે અને તું પથ્થરની પૃથ્વી. આ ચારે ચાર પરીક્ષા શિવને મેળવવા માટે જ્યારે આપણે જીવનયાત્રા કરતા હોઈએ ભજન, ત્યારે આપણા સાધ્યની પણ કસોટી થશે, સાધનાની, સાધનની અને સાધકની. મને આનંદ થાય જગદંબા ભવાની ચારેયમાં પાસ થયા છે. ચારેયની આલોચના કરીને છતાં એણે કહી દીધું કે કોટી કોટી જન્મ લઈશ પણ મેળવીશ તો શંકરને જ મળે. આ એક આખો સાધના પથ જરા અઘરો પથ છે, પણ માણસને અનેક એંગલથી જોવું પડે ત્યારે તલગાજરડાને મોડે મોડે આવવું પણ દેખાણું છે. અહીંયા સાત ચાર વસ્તુની આલોચના, એમાં પાર્વતી સફળ. અને પછી આ ચારેયની આલોચના કરનારાએ પાર્વતીને આશીર્વાદ આપ્યા છે કે તું ધન્ય છે. આપણા સાધ્યની મારે શું મેળવવું એની કોઈ ટીકા કરે તો એ આપણે આપણું સાધ્ય છોડીએ નહીં. આપણે જે રીતે સાધન કરતા હોઈએ કે જપ કરતા હોઈએ કે ધ્યાન કરતા હોઈએ એની કોઈક ટીકા કરે તો એ આપણે એ છોડીએ નહીં. અને આપણી જે સાધન જે છે, કોઈ કહે માળા રાખવાની શું જરૂર છે, બેરકા પહેરવાની શું, માળા ફેર જ જગમુવાન, એ સાધનની ટીકા કરે એને છોડવાનું નથી. અને સાધક હવે મોજ કરી લો ને, ખાઓ પીવો ને, અત્યારે વળી આ ભજન આટલી ઉંમરમાં, એ તો ગટપણમાં બધું. આમ આપણા સાધકપણાની ટીકા આ ચારેયને જે પાર કરશે એને મારો મહાદેવ મળશે. વાતે ગાતે મહાદેવ એને આંગણે જશે, આવું પણ તલગાજરડાને સમજાયું. તેથી બાપ આટલી કસોટીમાંથી પાર્વતી ઉત્તીર્ણ થયા છે. અહીંયા ભગવાન રામે પ્રગટ થઈને શંકરને લગ્ન કરવા માટે વચનબદ્ધ કર્યા અને ભગવાન શંકરના લગ્નની તૈયારી થઈ, કામદેવ પરની કસોટી પણ થઈ અને ભગવાન શિવને એના ભૂત પ્રેતો શણગારે છે વિવાહ માટે. કેવા ભૂતો જાનમાં આવ્યા એનું એનું વર્ણન કર્યું છે. દેવતાઓ મજાક કરે છે, શંકરજી નંદી ઉપર બેઠા છે, ભસ્મનું લેપન, જટાનો મુકોટ માથા ઉપર, સર્પ હાથમાં, પગમાં જ્યાં જ્યાં સર્પો બીટા, આવો દુનિયાનો પહેલો અને છેલ્લો વરરાજો પરડવા નીકળ્યો છે. હાસ્ય વિનોદ થઈ રહ્યું છે. હિમાચલ પ્રદેશ પહોંચ્યા છે. સ્વાગત કરનારી કમિટી જે હતી એ બધી જ શંકરના રુદ્ર રૂપને જોઈને મૂર્છિત થઈ છે. શંકરજીએ ગણોને કીધું, પૂછો આપણો ઉતારો ક્યાં છે? કોકને પૂછું, પણ બધા જ બેહોશ, કોને પૂછવું? શંકરને જોઈને, ભૂત પ્રેતને જોઈ, એકાદો થોડોક જાગતો તો એને જઈને ગણોએ પૂછ્યું કે વરરાજા પૂછાવે છે અમારા ઉતારા ક્યાં છે. ત્યારે પેલો જરાક ડરી ગયેલો એણે કીધું કે તમારા ઉતારા ક્યાં એની અમને ખબર નથી,
પણ હવે મારો ઉતારો તો ઉપર છે, એ પાકું થઈ ગયું છે. તમારા દર્શન કર્યા પછી અમે જીવવાના. આવી ઘર ઘરમાં વાતો શરૂ થઈ કે આવો તે વરરાજો હોય. આને સાહેબ રાજભવન જે હતું મહારાજનું, ત્યાં આવ્યા. મહારાણી મહિના એટલે પાર્વતીની માતા પોખવા આવ્યા છે, શિવની આરતી ઉતારવા ગયા. આ ને આરતી હાથમાંથી પડી ગઈ. વિચાર આવ્યો કે જેના કપાળમાં સ્વયં ચંદ્ર હોય એની આગળ આ મારી ફૂલવાટોની શું. પાણીનો કળશ ઢોળાઈ ગયો, કારણ કે જેની જટામાં ગંગા વહેતી હોય એની પાસે આ મારા જળની. આમ બધા જ એક અર્થમાં અપશુકન થયા. એક બાજુમાં શિવ પરમ તત્વ છે, એ સિદ્ધ થતું ગયું. મહારાણી મહિના મૂર્છિત થયા. નારદજી આદિ આવ્યા, એને સમજાવ્યું કે આ મહાદેવ છે ને તમારી દીકરી, એ તમારી દીકરી છે એ તો સાચું, પણ એ તમારી એ માં છે, આ પરામબા જગદંબા છે. વહેમ ટાળો, સદગુરુ વગર કોણ વહેમ ટાળે. આ બધો વહેમ ટાળ્યો છે. ચાર પ્રકારની રસોઈ બની, બધાને જમાડ્યા, અને પછી ભગવાન શંકરનો વરઘોડો નીકળ્યો છે. પાર્વતી મંગલના આધારે હવે જ્યારે શિવ પરણવા જાય છે ત્યારે આખી શોભા કંઈક જુદી જ છે. આપણા એક મહત્વના ભજનિક રામદાસ ગોંડલિયા ગાય છે કે ભગવાન શંકર જ્યારે ગયા ત્યારે કેવા લાગ્યા. મહારાણી મહિનાએ પોખણા કર્યા છે, પણ પ્રણામ કરીને સિંહાસન ઉપર મારો ભોલોનાથ બિરાજમાન થયા છે. અષ્ટ સખિયા પાર્વતીને દુલ્હનના રૂપમાં લઈ આવે છે. શિવના એ દિવ્ય રૂપને જોઈને સખીઓ કા ગાય છે, હે પાર્વતી તારા બહુ મોટા ભાગ્ય છે. ગૌરી તેરો પરમ ભાવ શંભુવર અને વેદ રીતિ બે રીતિએ શિવ અને પાર્વતીના લગ્ન થયા છે. પાણી ગ્રહણ જ્યારે પાર્વતીનો પાણી ગ્રહણ શિવજીએ કર્યો, દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી છે, જય જયકાર થયો. કન્યાને વિદાયની વેળા આવી. હિમાલય અને મહિનાની આંખમાં આંસુ આવ્યા. આજ દીકરી પતિને ઘરે જાય છે. આપણા ભારત વર્ષની સભ્યતા પ્રમાણે એકનો એક દીકરો હોય સાહેબ, અને અકસ્માતે મૃત્યુ પામે તો પણ ઘણા બાપ એવા હોય છે કે એનું હૃદય તૂટી જાય, જીવતર પછી ખલાસ થઈ જાય, પણ આંખમાં આંસુ ન આવે એવા મક્કમ હૃદયના હોય છે. પણ ગમે તેવો મજબૂત બાપ હોય, એ પોતાની દીકરીને જ્યારે વળાવે ત્યારે ઢીલો થયા વગર રહી શકતો નથી. આજ હિમાલયની આંખમાં આંસુ
મારી ઉમા અમને છોડીને જઈ રહી છે, પૂરા નગરવાસીઓની આંખમાં કન્યા વિદાયની વેળાએ અશ્રુ છે. ભગવાન શિવની સાથે પાર્વતીની વિદાય થઈ કૈલાસ પહોંચ્યા. દેવતાઓ જે જાનમાં આવ્યા હતા એ સંસ્કૃત સ્તોત્રોમાં શિવ પાર્વતીના સ્તોત્રગાન કરીને પોતપોતાના લોકમાં પહોંચ્યા છે. તુલસીદાસજી લખે છે, શિવ અને પાર્વતીનો નિત નૂતન વિહાર એ તો જગતના માતા પિતા છે, એના સંસારનું વર્ણન હું પુત્ર તરીકે ન કરી શકું. એટલે ટૂંકમાં કરહી વિવિધ વિધિ ભોગ વિલાસા, વિવિધ પ્રકારના ભોગ વિલાસો થયા છે. સમય મર્યાદા પૂરી થઈ પાર્વતીએ પુત્રને જન્મ આપ્યો, જેનું નામ કાર્તિક સ્વામી છે, કાર્તિકેય છે, જેને છ મુખ છે, જેને તુલસીદાસજીએ અધ્યાત્મ અર્થમાં પુરુષાર્થનું પ્રતીક કહ્યું. કાર્તિકેય એટલે પુરુષાર્થનું પ્રતીક, અને પ્રત્યેક આદમીએ પુરુષાર્થ કરવો જોઈએ, અને પુરુષાર્થના છ મુખ છે. ષડમુખી પુરુષાર્થ, એ છ મુખ કયા એ અત્યારે કહેવાનો સમય નથી. ટૂંકમાં દીકરાનો જન્મ થયા પછી એક દિવસ શિવજી કૈલાસના વટવૃક્ષની નીચે બેઠા છે. પાર્વતી યોગ્ય સમય જોઈને મહાદેવની પાસે ગયા, સન્માન કર્યું. પાર્વતીએ શિવજીને પ્રશ્ન પૂછ્યો, મહારાજ ગયા જન્મમાં હું સતી હતી, રામના ચરિત્ર ઉપર મને શંકા પડી કે આને બ્રહ્મ કહેવાય, આ તો સામાન્ય માણસ પણ નથી લાગતા, એ રામ તત્વ શું છે એ મને કથા કહો. એ વખતે ભગવાન શિવ ભવાનીને ધન્યવાદ આપતા ચોપાઈ બોલ્યા જે તુલસીદાસજીએ લખી નાખ્યું. ધન્ય ધન્ય ગિરિરાજ પાર્વતી, હે હિમાલયની દીકરી, તમે ધન્ય છો, ધન્ય છો. આવું શિવજી બોલ્યા. શું કામ? કે તમારા જેવા કોઈ ઉપકાર કરનારું કોઈ નથી. મહારાજ મેં કયો ઉપકાર કર્યો? કે પૂછે રઘુપતિ કથા પ્રસન્ન, તમે એવી રામની કથા મને પૂછી છે જે સમસ્ત લોકને પવિત્ર કરનારી ગંગા જેવી છે. એ ગંગાને તો ભગીરથ લઈ આવ્યો તપસ્યા કરીને, જે શિવની જટામાંથી નીકળી. આજ હે દેવી, તમે મારા મુખમાંથી ગંગાનો પ્રવાહ કથારૂપી ગંગા વહેડાવવાના માટે તમે ધન્ય છો, તમારા સમાન કોઈ ઉપકારી નથી, એવું રામાયણમાં લખ્યું. આના આધારે હું હંમેશા કહું કે કોઈ પણ જગ્યાએ રામકથા થાય અને એમાં જે નિમિત્ત બને એણે સમાજ ઉપર મોટો ઉપકાર કર્યો છે. આ યજમાન પરિવાર, આ નિજાનંદ ગુરુ, આ માનસ માલધારી સમાજ, ભરવાડ સમાજ, ડાયાભાઈનો સમાજ કે શિક્ષક સમાજ, એનો હું વખાણ કરવા માટે નથી કહેતો, શાસ્ત્ર વચનને દોહરાવું છું કે જે પરમાત્માની કથામાં નિમિત્ત બને છે અને હજારો લોકોને એ ભગવાનની કથાનો લાભ મળે, એ યજમાનો ઉપકારી છે, એને ધન્યવાદ આપવા જ જોઈએ, બીજું કોઈ કારણ આની પર. આવું માનસમાં લખ્યું છે. તમે કલ્પના તો કરો કે એક સમાજ નિમિત્ત બને, એક સમાજ સંકલ્પ કરે, બીજો સમાજ એની સાથે જોડાય અને આવું એક સેવ્ય વાતાવરણ સર્જાય, એમાં નિમિત્ત બને, એને ખરેખર એ ઉપકાર છે. આપણા જગતમાં અમુક એવા છે જેમાં સહજ ઉપકાર કરવાની વૃત્તિ છે. કવિ કાગ બાપુએ લખ્યું કે જાડવા ફળ નથી જોને ખાવા,
વૃક્ષો આપણને ફળ આપે પણ જાતે એકેય ફળ ન ખાય, આંબો આટલા કેરી આપે પણ એકેય આંબાએ પોતાની એક કેરી ખાધી હોય એવો દાખલો નથી, કારણ કે એનો આત્મા ઉપકારી છે. જાડવા ફળ નથી જોન ખાય, સરોવર પાણી નથી જોન પીતા, કારણ ઉપકારી સહજ ઉપકારી છે. નદીઓ પાણી નથી પીતી, સરોવરો પોતે પાણી નથી પીતી, કારણ કે એનો આત્મા ઉપકારી. કવિ લખે છે પદ્મશ્રી દુલાબાપુ કા, રત્નો રૂપાળા ભાઈ અને મોઘા મૂલવાળા, સમુદ્રની અંદર કેટલા રત્નો છે અને મોંઘામાં મોંઘા રૂપાળા અત્યંત કિંમતી. ભગત બાપુ કહે, રત્નો રૂપાળા ભાઈ એ મોંઘા મૂલ વાળા, પણ દરિયો પહેરે નહીં મોતીડાની માળા, કારણ ઉપકારી. પોતાના પેટાળમાં રહેલા રત્નોની કોઈ દિવસ દરિયાએ માળા ન પહેરી એ મંથન કરનારને પણ આપી દીધા, કારણ કે ઉપકારી એનો આત્મા. આપણે ગુજરાતમાં બેઠા છીએ, ગુજરાતમાં પાટનગરમાં બેઠા છીએ, અને ગાંધીનગર ગુજરાતનું પાટનગર, આપણે મહારાષ્ટ્રથી આ રાજ્ય જુદું પડ્યું ને ગુજરાત સ્થપાયું ત્યારે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન જેના હાથે થયું દીપ પ્રજ્વલિત કરીને, ગુજરાતની પહેલી સરકાર જ્યારે આપણે આવી અને ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કરેલું એક બ્રાહ્મણે, રવિશંકર મહારાજ, એણે દીપ પ્રજ્વલિત કરીને ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન પહેલી મેના કરેલું, એના માટે કાગ બાપુએ લખ્યું, એ રવિશંકર મહારાજ માટે. કાગે એક બ્રાહ્મણ વાળો, મારા જીવનમાં એક બ્રાહ્મણ મેં એવો જોયો, રવિશંકર મહારાજ. એનું એક વાક્ય છે, ઉટકાઈ ને ઉજળા થાવ, ઉટકાઈ ને ઉજળા થાવ. આ રુચિકર વાક્ય રૂચા બની જાય. તમે ઉટકાઈ ને, જેમ વાસણ ને આપણે વધારે ઉટકાઈ અને ઉજળા કરીએ, માણસનું જ રવિશંકર બાપા બોલી ગયા, ઉટકાઈ ને ઉજળા થાવ. એના માટે ભગત બાપુ કહે, કાગે એક બ્રાહ્મણ વાળો, એને ખબે છે ઉજાળો, એની બધી ગર્વ કરી રવિશંકર મહારાજ ના ખભા ઉપર. એવો એક બ્રાહ્મણ, કાગે એક મારો મહારાજ ફરે છે જોને પગ પાળો, કારણ ઉપકારી એનો સાહેબ. ગુજરાત રાજ્યનું સ્થાપન થયું ને એનું ઉદ્ઘાટન જે બ્રાહ્મણે કર્યું, હવે પછી જેટલી સરકાર આપણા રાજ્યમાં આવી, સરકારોએ આ બ્રાહ્મણને યાદ રાખવો જોઈએ કે આનો દીવડો આણે પ્રગટાવ્યો હતો, જેણે પોતાની ઘરવખરી ખભે રાખી હતી, બે ધોતિયા એક કફની અને એક ગાંધી ચપ્પલ, આ સિવાય જેની અમારો મહારાજ ફરે છે જોને પગ પાડો, કારણ રવિશંકર મહારાજના મેં દર્શન નથી કર્યા, કારણ કે આપણી નાની ઉંમર,
પણ એ મહારાજના વિશે હું વાંચું અને એના આનો ત્યાગ અને આવે કે શુદ્ધ બુદ્ધ આવો બ્રાહ્મણ જેણે ગુજરાતનું ઉદ્ઘાટન કર્યું એ ભૂલાવો ન જોઈએ, કારણ કે એનો આત્મા ઉપકારી હતો. ઉટકીને ઉજળા થા, ઉટકાઈને ઉજળા આવો આ બ્રાહ્મણ. કાગે એક બ્રાહ્મણ અમારો મહારાજ ફરે છે જોને પગ પાડો કારણ ઉપકારી સંસ્કૃતમાં સુભાષિત થાય પરોપકારાય ફલંતિ વૃક્ષ પરોપકારાય વહંતિ નદ્ય પરોપકારાય વિભાતિ સૂર્ય પરોપકારાય સદૈવ કાર્ય. માણસે પરોપકાર માટે સૂરજ પ્રકાશે છે, પરોપકાર માટે નદી વહે છે, પરોપકાર માટે વૃક્ષો ફળ આપે છે. એ અર્થમાં રામાયણમાં લખ્યું છે એટલે આ શિક્ષક સંઘને અને આ અમારો ડાયો ભાઈ એને હું એટલું જ કહીશ કે તમે બાપ આ કથાનું આયોજન કરીને નિમિત્ત બન્યા એટલે એક મોટો ઉપકાર કર્યો છે અને પ્રાર્થના કરું કે એનો ગર્વ પણ તમને ન આવે. આવો એક ઉપકારક આયોજન જે નિમિત્ત બને છે એ લખ્યું છે એટલે બાકી મારે શું લેવાનું, એ મને બંડી આપવાનું છે હું લઈ લઈશ, કોકને આપી દઈશ, એ પાઘડી આપવાનું છે એ લઈ લઈશ, કોકને આપી દઈશ, આ શિક્ષક સંઘ એકાદી ખાદીની આંટી ચડાવી દેશે લઈ લઈશ, બાકી મારે શું ને. પણ મારે કહેવું રહ્યું કારણ કે મારી કથામાં લખ્યું છે કે ભગવાનની કથામાં જે પરિવાર નિમિત્ત બને એણે જગત ઉપર ઉપકાર કર્યો છે સાહેબ, એ તમે ભાગીદાર. તો ધન્ય ધન્ય શિવજી એવું બોલ્યા કે તમે ગંગા અવતરણ કર્યું છે, રામકથા ગંગા અવતરણ, આજ ગાંધીનગરમાં ગંગા અવતરણ થયું છે, રામકથાની ગંગા પ્રગટ થઈ છે અને એમાં નિમિત્ત બને એ બધા ધન્યવાદ અને પાત્ર છે. ભવાનીએ શિવજીને પ્રશ્ન પૂછ્યો છે, ભગવાન મને રામ ઉપર શંકા પડી એ રામ તત્વ શું છે એ મને સમજાવો, હવે પહેલા જેવો મારો વહેમ નથી, હવે મને રામકથામાં રુચિ જાગી છે કે રામ તત્વ શું છે. ભગવાન મહાદેવ બોલ્યા છે કે દેવી રામ એટલે શું, પહેલા એનું અધ્યાત્મ રૂપ સમજી લો. બેનું પદ ચલે એ સુનગી કરે હે દેવી રામ બ્રહ્મ છે એ વગર પગે ચાલે છે, વગર હાથે જગતનું કામ કરે છે, વગર નેત્રો એ બધાના દ્રષ્ટા છે, વગર શરીરે બધાને સ્પર્શ કરે છે. સુનાઈ બિનુ કાના કર બિનુ કરમ કરે વિધિ નાના, આનંદ રહિત સકલ રસ ભોગી, મુખ નથી પણ બધા જ રસના ભોગતા છે. હસી સબ ભાતિ અલૌકિક કર Amen.
વ્યાપક નિરાકાર અસંગ અલખ અજન્મા આવું જે પરમ તત્વ છે એ રામ છે દેવી. એ રામનો જન્મ જગતમાં સુકામ થયો, એ નિરાકાર આકાર સુકામ લે, જગતનો બાપ કોકનો દીકરો સુકામ બને, વ્યાપક બ્રહ્મે વ્યક્તિનું રૂપ સુકામ લીધું દેવી. એના ઘણા કારણો છે, નામ ગણો તો એક પણ કારણ નથી, પરંતુ એનું પ્રધાન કારણ જબ જબ હોય, જ્યારે જ્યારે ધર્મને હાનિ પડે, અધર્મની વૃદ્ધિ થાય, અનીતિ એટલી બધી જગતમાં આવે કે જેનું વર્ણન કરવું મુશ્કેલ બને. સીદહી વિપ્ર ધૈનુ સુર ધરણી, બ્રાહ્મણ દેવતા ગાયો આ બધાને જ્યારે સહન કરવાનો સમય આવે ત્યારે ભગવાન વિધવિધ રૂપે અવતાર લે છે દેવી. રામ જન્મના અનેક હેતુ છે પાર્વતી, એમાંથી બે પાંચ કહું. માનસમાં પાંચ કારણો ટૂંકમાં કહું છું રામના પ્રાગટ્યના. એક, પરમાત્માના બે દ્વારપાળો જય અને વિજય સનતકુમારોની સાથે, સપ્તઋષિ સનતકુમારોની સાથે એને થોડોક સંઘર્ષ થઈ ગયો અને ચંદનના કાષ્ટો શીતળ છે પણ એને જ્યારે બહુ ઘસવામાં આવે તો અગ્નિ નીકળે છે એમ. આ સંઘર્ષમાંથી એક સંતાપ નીકળ્યો અને શ્રાપ નીકળ્યો. જય વિજયને શ્રાપ આપ્યો કે તમે બંને જણા પૃથ્વી ઉપર રાક્ષસ બનશો, તમારે ત્રણ જન્મ લેવા પડશે, ત્યારે હરિના હાથે તમારો ઉદ્ધાર થશે. એક કારણ રામ અવતારનું. બીજું કારણ, રાક્ષસરાજ જલંધર એની પત્ની વૃંદા, એણે પ્રભુને શ્રાપ આપ્યો કે તમે મારી સાથે છળ કર્યું છે, કપટ, તમારે એક વખત આનો બદલો ચૂકવવો પડશે. બીજું કારણ. ત્રીજું કારણ, એકવાર ભગવાનની વિભૂતિ નારદે પ્રભુને શ્રાપ આપ્યો અને નારદના શ્રાપને લીધે ભગવાનને રઘુકુલમાં અવતરવું પડ્યું. ચોથું કારણ, મનુ અને શત્રુપાએ નૈમિષારણ્યમાં ગોમતી નદીને કિનારે તપ કરીને વરદાન પ્રાપ્ત કર્યું કે આવતા જન્મે તમારા જેવો પુત્ર અમારે ઘરે જન્મે. ભગવાને ભાવવશ તથાસ્તુ કહ્યું પણ પછી વિચાર કર્યો કે મારા જેવું તો જગતમાં કોઈ છે જ નહીં, હું અદ્વિતીય છું, પણ મહારાજ મેં વચન આપી દીધું છે એટલે મારા સમાન તો દીકરો નહીં થાય, કારણ કે મારા સમાન કોઈ છે નહીં, હું પોતે જ તમારો પુત્ર થઈને આવીશ. આ એક ચોથું કારણ. પાંચમું કારણ, રાજા પ્રતાપભાનુ ભૂલથી બ્રાહ્મણોનો અપરાધ કર્યો અને બ્રાહ્મણોએ કહ્યું કે તું રાક્ષસ કુળમાં અવતરીશ અને એ વખતે રામના હાથે તારું મૃત્યુ થશે, મોક્ષ થશે. માનસકાર કહે છે પ્રતાપભાનુ રાવણ બને છે, હરિમર્દન કુંભકર્ણ. એનો એક પ્રધાનમંત્રી હતો જેનું નામ ધર્મરુચિ હતું, જેને ધર્મમાં રુચિ હતી એ બીજા જન્મમાં વિભીષણ થયા છે. રામકથામાં રામના પ્રાકટ્ય પહેલાં રાક્ષસની પ્રાકટ્યની રાવણની કથા લખી છે. જેમ કે રાત્રિ પહેલાં આવે પછી સૂર દિવસ આવે એમ નિશિચર વંશ રાત્રિ વંશની પહેલાં કથા પછી સૂર્યવંશની કથા કીધી છે. રાવણ કુંભકર્ણ અને વિભીષણે બહુ તપ કર્યું, પોતપોતાની ગુણ આધારિત પ્રકૃતિને લીધે દુર્ગમ અને દુર્લભ વરદાનો પ્રાપ્ત કર્યા છે. પરિણામ, એ વરદાન પ્રાપ્ત કર્યા પછી એનો દુરુપયોગ શરૂ કર્યો, જગતને ત્રાસ આપવાનું શરૂ કર્યું. આટલું મોટું પદ મળ્યા પછી જગતની સેવા કરવાની જરૂર હતી એને બદલે સેવાને ત્રાસ, જગતને ત્રાસ આપવા લાગ્યો. બ્રાહ્મણોને વેદ બોલતા બંધ કર્યા, વેદ બોલે એને દેશ નિકાલ કર્યા. જે રીતે ધર્મ નિર્મૂળ થાય એવી તમામ કોશિશ રાવણે આદરી છે. જ્યાં સૌંદર્ય જોયું, જ્યાં સંપદા જોઈ, એની લૂંટ ચલાવી. અને રામાયણમાં શબ્દ આવ્યો છે રાવણના કાળમાં
આખો સમાજ ભ્રષ્ટાચારી બન્યો છે. અને કાલાંતરે કલી પ્રભાવને લીધે આપણે સમાજનું દર્શન કરીએ છીએ ત્યારે જ્યાં જોઈએ ત્યાં ભગવાનની જ્યાં કૃપા હશે ત્યાં નહીં હોય, બાકી જ્યાં જોઈએ ત્યાં ભ્રષ્ટાચાર દેખાય એવું રામાયણમાં લખ્યું છે. અને વર્તમાન જગત આ બધું જોઈ રહ્યું છે. તુલસી લખે છે, સબ ભ્રષ્ટાચારા ચારે બાજુ ભ્રષ્ટાચાર. ધર્મ અને મૂલ્યવાન જે આપણા સંસ્કારો છે બધા વિસ્મૃત થયા રાવણના ત્રાસને લીધે. સબ ભ્રષ્ટાચારા ભા સંસારા ધર્મ સુનિય નહીં. એટલો બધો ભ્રષ્ટાચાર વ્યાપ્યો જગતમાં કે કોઈ ધર્મની વાતને સાંભળે પણ આચરણ નથી કરતા. કાલે ગઈકાલે અમે બેઠા હતા, અમારે સુભાષભાઈ ભટ્ટ કહેતા હતા કે બાપુ લોકો એમ કહે છે કે અમે તમારી પૂજા કરશું પણ તમારું આચરણ નહીં કરીએ. આવો સમાજ થઈ ગયો. અમે પૂછશું, તમને દંડવત કરશું, તમારી વાતો સાંભળશું પણ અમે સદાચરણ, અમે ભ્રષ્ટાચારમાં જ જીવશું. આ વસ્તુ આજે આપણા સમાજમાં પૂરી પૃથ્વી ઉપર પૂરી દુનિયામાં દેખાય. કોઈ ભ્રષ્ટાચારની કોઈ સીમા નહીં. સબ ભ્રષ્ટાચારા ભા સંસારા ધર્મ સુનિય નહીં. અને જે સાચી વાત કરે છે, સમન્વયની વાત કરે છે, સમાજમાં સેતુની વાત કરે છે, નકારાત્મક નહીં, કોઈનો અસ્વીકાર નહીં, સ્વીકારની વાત કરે છે, એને તુલસીદાસજીએ લખ્યું એ કાળમાં દેશ નિકાલ કરી દેવામાં આવ્યા કે તમે આ સમાજ માટે ફિટ નથી, તમે આ રાષ્ટ્ર માટે ફિટ નથી. અને દરેક કાળે આ બન્યું. મારી વાત તમારી આગળ બહુ કહેવાની મને ઈચ્છા ન થાય પણ તમે મારા છો એટલે મેં ગણિકાઓ માટે કથા કરી અને એ પણ અયોધ્યામાં કરી. અને અયોધ્યામાં એક ઠરાવ થયો કે મોરારી બાપુને સાધુ સમાજમાંથી દેશ નિકાલ કરો. આવો ઠરાવ તથાકથિત ધર્માવલંબીઓએ કર્યો. એની કોપી મને મળી. એ તો મારા હનુમાનજીની રક્ષા કે કાંઈ, કારણ કે હું આમ આમ એક કોમમાં હમાવ્યો એમ જ નથી. એટલે મને નાતબાર કરવાની વાત આવી. ગાંધીજી માટે નાતબાર કરવાની વાત આવી. એ જે મોટ પરંપરામાં ગાંધી બાપુ હતા એને નાતબાર મૂક્યા. એ વખતના એક સમાજ નરસિંહ મહેતાને 600 વર્ષ પહેલા નાતબાર મૂક્યા. હું તો એની આગળ કંઈ નહીં પણ આ આ વસ્તુ કાલાંતરે થતી જ આવી. મહેતાજી નરસિંહ મહેતા વિશે હું બોલું ત્યારે એમ જ કહું કે જ્યારે એને સમાજે નાતબાર મૂકેલા એ એ ભગવાનની કૃપા. કારણ કે એ માણસ જ એવો હતો કે એક નાતમાં ન સમાય એના માટે તો વસુધૈવ કુટુંબકમ, આખું જગત એનો પરિવાર હતો. એ મારા માટે પણ આ થયું. એની કોપીઓ મને મળી અને કહેવાતા તથાકથિત મહાપુરુષોએ એમાં બધી સહી કરી છે કે મોરારી બાપુ આમ કરે છે, ગણિકાની કથા કરે છે, ફલાણું કરે છે, ફલાણું કરે છે. એમાં ડાયા માણસો કહેવાતા, ડાયા માણસો, ખાક ડાયા માણસો, એ બધા જ જોડાયા છે. અને મોરારી બાપુને આપણે આમ આપણામાં દૂર કરી દઉં. હનુમાન મને દૂર કરે તે બી માનું. પણ આ થાય જ. રામાયણમાં લખ્યું છે એ બહુ વિધિ ત્રાસી દેશ નિકાસી ત્રાસ આપવામાં આવે, અનેક રીતે ત્રાસ આપવામાં આવે, હદ પાર કરવાની વાત આવે. આવો સમાજ રાવણના કાળમાં પણ સર્જાયો અને આવું થતું જ રહેતું હોય છે સમાજમાં. ત્યારે ધરતી આકળાઈ ઉઠી. કારણ કે આ ધરતી છે ને અમુક અમુકના પગલાથી સુખ અનુભવે છે. મારા અને તમારા જેવા પગલાથી ધરતી દુઃખી થાય છે. પણ એવા પગલાને જ્યારે 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 પહેલું કરવામાં આવે ત્યારે ક્ષમાની ધારક ક્ષમા મૂર્તિ પૃથ્વી અકળાય છે.
કે મારા ઉપર આ જુલમ. ગાયનું રૂપ લીધું છે તુલસીદાસજી કથા કહે, શિવજી પાર્વતીને કથા સંભળાવે, ગાયનું રૂપ ધારણ કરી અને ઋષિ મુનિઓની પાસે રડવા માંડી પૃથ્વી, મને બચાવો. ઋષિ મુનિઓ કહે, અમારાથી કઈ થઈ એમ નથી, રાવણના જુલમમાં અમારા ચિંતન મનન અટકી ગયા. દેવતાઓની પાસે ગયા, દેવતાઓએ કહ્યું અમારા પુણ્ય ખલાસ થઈ ગયા, રાવણ ગદા લઈને આવે અમે મેરુ પર્વતની ગુફામાં સંતાઈ જઈએ છીએ, અમારામાં કોઈ વસ્તુ હવે ટકી નથી. હવે ઉપાય નહીં રહ્યો, બધા બ્રહ્માની પાસે ગયા, ધા નાખી બ્રહ્માની આગળ કે અમને બચાવો. બ્રહ્મા કહે, હું સર્જક છું, કોઈ તપ કરે એટલે વરદાન આપવા પડે, પણ વરદાનનો દુરુપયોગ કરશે એની મને ખબર નહોતી. હે પૃથ્વી, હે ઋષિ મુનિઓ, હે દેવતાઓ, હવે તો એક જ ઉપાય છે, આપણને બધાને જેણે બનાવ્યા એવું એક પરમ તત્વ જેનું નામ રામ છે, એવો પરમાત્મા જેનું નામ રામ છે, એવો ઈશ્વર જેનું નામ રામ છે, એવો ભગવાન એનું નામ રામ છે, એ પરમ તત્વને આપણે પુકાર કરીએ કે હવે અમારા માટે કંઈક કરો. બ્રહ્માની વાત બધાને ગમી, બધાને પૂછ્યું કે આપણે પ્રભુને ક્યાં પુકારીએ. ક્ષીર સિંધુ, સાકેત, વૈકુંઠ, જે ભગવાનના નિવાસ સ્થાન ગણાય. મત મતાંતર થયો, કોઈ કહે અહીં, કોઈ કહે અહીં. ત્યારે શિવજી કથા કહેતા કહેતા પાર્વતીને કહે, મને બ્રહ્માએ પૂછ્યું કે ભગવાનને આપણે ક્યાં પુકારીએ. ત્યારે શિવજીએ કહ્યું, મહારાજ આપ પિતામહ છો, અભિનય થાય તો માફ કરજો, પણ હું તો એમ જ કહીશ. હરિ વ્યાપક સર્વત્ર સમાન, પરમાત્મા તો તમામ જગ્યાએ સમાન રૂપે વ્યાપ્ત છે. રજકણમાં છે એટલો જ મેરુમાં છે. એક નાના એવા કોળિયામાં બળતી જ્યોતમાં છે એટલો જ સૂરજમાં છે. કીડીમાં છે એટલો જ કુંજરમાં છે. પરમાત્મા તમામ જગ્યાએ સમાન રૂપે વ્યાપ્ત છે. એટલે સ્થળાંતર કરવાની જરૂર નથી કે અહીંયા જઈએ તો મળે, જ્યાં આપણે છીએ ત્યાં પણ છે. એને પ્રગટાવવાની જરૂર, અને પ્રગટાવવાની એક જ વિધા, પ્રેમતે પ્રગટ હોહી મેં જાના. જો આપણામાં પ્રેમ હશે તો પ્રભુ અહીંયા પણ. ન ભાષાંતરની જરૂરત, ન સ્થળાંતરની જરૂરત, ન દેશાંતરની જરૂરત, ન કાલાંતરની જરૂરત કે આ તિથિએ પુકારીએ તો પ્રગટ. અત્યારે અહીં જો આપણામાં પ્રેમ હોય તો પ્રગટ થશે. શિવના વચનો બધાને બહુ ગમ્યા. બ્રહ્માજીએ શિવજીને સાધુ સાધુ કહીને વખાણ્યા. બ્રહ્માની આગેવાનીમાં પૃથ્વી ગાયના રૂપમાં, દેવતાઓ બધા જ, ઋષિ મુનિ અને શિવ સહિત બધાએ એ પરમ તત્વને પુકાર કર્યો કે હવે તમે અવતાર લો. અને તુલસીએ એ પુકાર રામાયણમાં સ્તુતિના રૂપમાં લખ્યો છે. એમાંથી બે ત્રણ પંક્તિઓ ગાઈ લઈએ. સબ ભી સુંદર મુનિ મંદિર છે.
અયોધ્યામાં રામનો જન્મ થવાનો છે એવા ટાણે આપણે આગળ વધી રહ્યા ત્યારે આપણા હૃદયની અયોધ્યામાં પણ રામ પ્રગટે, એટલા માટે ભાવથી એક બે મિનિટ સીતારામ રામ રામ સીતા રામ 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 સીતા રામ 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 સીતારામ રામ ગાઈએ રામ 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 સીતા રામ 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 હરિ બોલ સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ પરમાત્માની પુકાર, પરમાત્માને પુકાર કર્યો, આકાશવાણી થઈ, હે દેવતાઓ, હે ઋષિમુનિ, હે પૃથ્વી, થોડોક ધીરજ ધારણ કરો. મારે અવતાર લેવાના અનેક કારણો છે, પણ આમ કોઈ કારણ નથી. કાર્ય કારણ સિદ્ધાંત મને બ્રહ્મ તરીકે લાગુ પડતા નથી, પરંતુ હું ધરતી ઉપર અવતાર ધારણ કરીશ, મારા અંશો પણ આવશે અને સમાજની સમસ્યાનો ઉકેલ આપીશ. થોડી પ્રતીક્ષા કરો. આકાશવાણી સાંભળી બધા ખૂબ જ પ્રસન્ન થયા. બ્રહ્માજીએ દેવતાઓને કહ્યું, આપણે આપણા અંશોમાંથી વાનરના રૂપ લઈ લઈને ભગવાન આવે એના પહેલાં ધરતી ઉપર પહોંચી જઈએ અને પરમાત્માની પ્રતીક્ષા કરીએ. આ પ્રસંગે વ્યાસપીઠે દરેક વખતે કહ્યું છે કે પહેલા માણસે પુરુષાર્થ કરી લેવો, કે સમસ્યામાંથી કેમ મુક્ત થવાય. પહેલું પગથિયું, આળસુ ન બનવું. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે પ્રમાદ એ મૃત્યુનો પર્યાય છે, બેસી ન રહેવાય, પુરુષાર્થ કરવો જોઈએ કે આ જે સમસ્યાઓ છે એમાંથી હું કેમ બહાર નીકળું, કેમ સમાજને બહાર કાઢું. પણ આખરે પુરુષાર્થ પણ આપણે જીવ છીએ, આપણી પણ મર્યાદા છે, પુરુષાર્થ કેટલું કરીએ. એના પછી બીજું સૂત્ર આ પ્રસંગમાં આવે છે, આપણે પુકાર કરીએ કે અમારાથી થાય એટલું કર્યું, હે હરિ હવે તારો આશ્રય. પણ પુકાર કરવાની પણ આપણી ક્ષમતા છે, કેટલો પુકાર કરીએ, કેટલી પ્રાર્થના કરીએ. પણ એ થઈ જાય પછી એક ત્રીજું સૂત્ર અહીંયા પ્રગટ થાય, પ્રતીક્ષા કરવી. મેં પુરુષાર્થ કરી લીધો, મેં તને પુકાર કરી લીધો, હવે હું તારી રાહ જોઉં છું, પ્રતીક્ષા કરો. ઘણી વખત આપણે બધું કરીએ પણ પછી રાહ નથી જોઈ શકતા, ક્યારે થશે, ક્યારે થશે, ક્યારે થશે. પરંતુ રામાયણ એક પ્રોસેસ આપે છે, પહેલાં પુરુષાર્થ, પછી પુકાર, પછી રાહ જોવાની પ્રતીક્ષા. આ ત્રણેય બરાબર આપણે કરીશું તો પછીનું જે કદમ છે તે પરમાત્માનું પ્રાગટ્ય છે, એમાં ભગવાન પ્રગટ થાય. રીંછ અને વાનરના રૂપમાં દેવતાઓ પ્રતીક્ષા કરે છે, ભગવાનને પ્રગટ થવાનો સમય નજીક આવ્યો અને તુલસીદાસજી આપણને અયોધ્યા લઈ જાય છે જ્યાં રામનું પ્રાગટ્ય થવાનું છે. મહારાજ દશરથજીનું સાર્વભૌમ રાષ્ટ્ર, દશરથજીનો પરિચય આપ્યો, એ કર્મયોગી છે, જ્ઞાનયોગી છે અને
ભક્તિ યોગ પણ એનામાં છે. આવા રાજા, એની પરમપ્રિય રાણીઓ પવિત્ર આચરણ કરે છે, સુંદર દાંપત્ય છે રાજાને, આવી રીતે એ જીવે છે. પરંતુ એક દુઃખ છે, એક સમસ્યા છે, એક ખામી છે કે આટલી રાણીઓ હોવા છતાંય પુત્ર સુખ નથી. બ્રહ્મલીન પૂજ્યપાદ ડોંગરે બાપા પોતાની કથામાં ખાસ કહેતા કે ઈશ, આ જગત જ્યારે જેને મળે છે ત્યારે અધૂરું જ મળે છે, પૂરું મળતું જ નથી. કંઈક ને કંઈક ખામી હોય છે આપણામાં. જગત જ્યારે મળે ત્યારે અધૂરું જ મળે છે, અને ઈશ્વર જ્યારે મળે ત્યારે પૂરેપૂરો જ મળે છે. નહીંતર કબીર એમ ન કહે કે કહે કબીર મેં પૂરા પાયા, ઈશ્વર પૂરેપૂરો મળે છે. મહારાજ દશરથજીના જીવનમાં એક ઉણપ છે અને પુત્ર નથી. રાજાને વિચાર આવ્યો કે મારાથી રઘુવંશ સમાપ્ત થઈ જશે, પણ આ વેદના કોને કહું? ત્યારે રાજાએ નિર્ણય કર્યો, જગત આખું મારી પાસે પોતાના પ્રશ્નો લાવે, હું એનો જવાબ આપું રાજા તરીકે, પણ મારે પોતાને પ્રશ્નો છે એ કોને કહું? અને આખા જગતને એક અદ્ભુત માર્ગદર્શન આપ્યું કે જ્યારે કોઈ જગ્યાએ આપણે ન કહી શકીએ આપણા પ્રોબ્લેમ, આપણી સમસ્યા, ત્યારે આપણા ગુરુને દ્વારે જવું. કારણ કે રાજદ્વાર આજ ગુરુ દ્વારે જાય છે કે ભગવાન આ સમસ્યાનો જવાબ આપવો ને તુલસીએ લખી નાખ્યું. ગુરુ ગ્રીઘ સ્વામીજી કહે છે, રાજાએ નિર્ણય કર્યો મારી સમસ્યાના જવાબ માટે હું મારા ગુરુને દ્વારે જાઉં. એક જગ્યા એવી રાખવી બાપ જીવનમાં કે જ્યારે કોઈને આપણે કાંઈ ન કહી શકીએ ત્યારે એક જગ્યા એવી રાખવી કે જેની પાસે આપણે દિલ ખોલીને વાત કરી શકીએ. ગુરુદેવની પાસે પોતાના સુખ દુઃખની વાત કહી, મારા ભાગ્યમાં પુત્ર સુખ નથી પ્રભુ, આપ બોલો એટલે નક્કી કે હું માની લઉં કે હવે નથી મારાથી રઘુવંશ પૂરો. વશિષ્ઠજીએ કહ્યું, રાજન ધીરજ ધારણ કરો, એક નહીં ચાર પુત્રોના પિતા બનશો, પરંતુ પુત્ર કામેષ્ટ યજ્ઞ કરવો પડશે. શ્રીંગી ઋષિને બોલાવ્યા, પુત્ર પ્રાપ્તિ માટે પુત્ર કામેષ્ટ યજ્ઞ થયો છે, ભક્તિ સહિત આહુતિ આપતા યજ્ઞ પુરુષ અગ્નિના રૂપમાં યજ્ઞ કુંડમાંથી પ્રસાદનો કળશ લઈને, ખીરનો કળશ લઈને
યજ્ઞ કુંડમાંથી બહાર આવ્યા છે, જય જયકાર થયો છે. યજ્ઞ પુરુષે પ્રસાદની ખીર વશિષ્ઠજીને આપીને કહ્યું કે રાજાને આપો, એની રાણીઓને વહેંચી આપે. પ્રસાદ રાજાના હાથમાં આવ્યો છે. યજ્ઞ પુરુષ અદૃશ્ય થયા. રાજાએ પોતાની રાણીઓને બોલાવીને તુલસી લખે છે, અરદ યજ્ઞમાંથી નીકળી છે એનો અડધો પ્રસાદ કૌશલ્યાજીને આપ્યો, અડધો ભાગ જે હતો એમાંથી પા ભાગ કૈકેયીને આપ્યો, અને પા ભાગમાંથી બે ભાગ કરી કૈકેયી અને કૌશલ્યાના હાથે સુમિત્રાજીને અપાવ્યો. ત્રણેય રાણીઓએ યજ્ઞનો પ્રસાદ પ્રાપ્ત કર્યો, ઉદરમાં પધરાવ્યો, અને તુલસીદાસજી કહે છે, ભગવાન કૌશલ્યાના ગર્ભમાં પધાર્યા તુલસીનું લેખ. કૌશલ્યાજીના ઉદરમાં પરમાત્મા પધાર્યા છે. ભગવદ્ ગીતા કહે, ભગવાન ઉરમાં રહે, હૃદયમાં રહે છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદય શેરજુન તિષ્ઠતિ. પણ આજ અવતાર કોને કહેવાય કે જે અહીંયા ઉરમાં રહે છે, એ ઉદરમાં ઉતરે, એનું નામ અવતાર છે. આ અવતરણ છે, એ સર્વના સાક્ષીભૂત પુર નિવાસી આજ ઉદર નિવાસી બન્યા છે. માતાઓ પોતાના ભવનમાં શોભિત છે, સગર્ભા સ્થિતિનો અનુભવ થાય છે. દિવસો વીતવા લાગ્યા, માનસકાર કહે બધું અનુકૂળ થયું. જો ગલગન ગ્રહ બાર તિથિ સકલ ભય પંચાંગ અનુકૂળ થયું, ચરાચર હર્ષયુત બન્યા. કારણ કે રામનો જન્મ એ સુખનું મૂળ છે, પરમાત્માને પ્રગટ થવાની બેલા આવી. ચૈત્ર ત્રેતાયુગ, ચૈત્ર માસ શુક્લ પક્ષ નવમી તિથિ મધ્યાહ્નનો સમય અભિજીત શોભે છે, એવા સમયે પરમાત્માને પ્રગટ થવાનો એ કાળ આવ્યો. ને તુલસીની ચોપાઈ Thank you.
તિથિ છે, પૂરા અસ્તિત્વમાં આનંદ છવાયો છે, કોઈને ખબર નથી કે શું થવાનું છે. અયોધ્યાવાસીઓ કોઈ કારણસર આંગણામાં ખાડો ખોદે તો એમાંથી કાંકરાને બદલે મણીઓ નીકળવા લાગ્યા છે. સરયુની અંદર આજ જળ નહીં અમૃત વહેવા માંડ્યું. વન જંગલ કુસુમિત બન્યા, પુષ્પિત બન્યા. યજ્ઞકુંડમાં આહુતિ પધરાવ્યા વગર અગ્નિ પ્રજ્વલિત થવા લાગ્યું છે. પૂરું અસ્તિત્વ ભાવમાં ડૂબ્યું છે, કારણ કે પરમાત્મા પધારે છે. મંદ સુગંધ શીતલ વાયુ વહેવા લાગ્યો છે. દેવતાઓના નાયક બ્રહ્માને ખબર પડી. બધા જ દેવતાઓ વિમાનો લઈ અયોધ્યાના આકાશને ઘેરી વળ્યા છે. ગર્ભસ્તુતિઓ થવા લાગી છે. કલ્પતરુના પુષ્પોની વૃષ્ટિ થાય છે અને દુંદુભી નગારાઓનો અવાજ થવા લાગ્યો. પૃથ્વીના બ્રાહ્મણ દેવતાઓ, સ્વર્ગના આ દેવતાઓ અને પાતાળના નાગ દેવતાઓ ભગવાનની ગર્ભસ્તુતિ કરે છે. પરમાત્માને આવવાનો એ બિલકુલ નિશ્ચિત સમય નજીક આવવાની તૈયારી. અને ત્યાં તો સુર જગનિવાસ પ્રભુ પ્રભુ અખિલ થવા લાગ્યો. દેવતાઓનો સમૂહ ગર્ભસ્તુતિ કરી કરીને પોતપોતાના સમાજ તરફ વિદાય થયો. એ જ ક્ષણે જગનિવાસ પ્રભુ પ્રગટે. આખા જગતમાં જેનો નિવાસ છે, આખું જગત જેમાં નિવાસ કરે છે, એવા બ્રહ્મ, એવા ઈશ્વર, એવા પરમાત્મા, એવા ભગવાન, એવા સાક્ષાત પરમ તત્વ રામ અવતારની આ ક્ષણો છે. કૌશલ્યા ભવનમાં પ્રકાશ થવા લાગ્યો, પ્રકાશે આકાર ધારણ કર્યો અને માં કૌશલ્યાએ એ પ્રકાશમાં કોઈ અવતરતું હતું એવું દર્શન કર્યું અને તુલસીએ લખ્યું, કહે પ્રગટ Oh.
પરમાત્મા પ્રગટ થયા, ચતુર્ભુજ નારાયણના દર્શન થયા છે. માં કૌશલ્યાએ હાથ જોડીને કીધું કે હે અનંત, હું કયા શબ્દોમાં સ્તુતિ કરું? બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા, માયા દ્વારા નિર્મિત અનેક બ્રહ્માંડો રોમ રોમ પ્રતિ વેદ કહે. વેદનું રૂવાડું રૂવાડું આવું ગાય છે કે માયાના પ્રેરણાથી આખા બ્રહ્માંડો આવી રહ્યા. આવા વ્યાપક વિશ્વરૂપ હે પરમાત્મા, તમે મારા ઉરમાં રહ્યા, ઉદરમાં આવ્યા, કોણ માનશે? માને જ્ઞાન થયું, ભગવાન મુસ્કુરાયા, અને પછી સંતો પાસેથી સાંભળ્યું, ભગવાન મુખ ફેરવી ગયા. માં મુખ ફેરવી ગઈ. ભગવાને પૂછ્યું કે માં હું પ્રગટ થયો ને તમે મોઢું ફેરવ્યું? કહ્યું કે મહારાજ, આપ આવ્યા સ્વાગત, પણ આપ વચન ચૂકી ગયા છો. આપે અમને વચન આપ્યું હતું કે હું મનુષ્ય રૂપમાં આવીશ. ભગવાને પૂછ્યું, મનુષ્ય રૂપમાં નથી? બોલે, નહીં, નારાયણના રૂપમાં આવ્યા છે. મનુષ્યને બે હાથ હોય, ચાર હાથ નહીં, તમે બે હાથ કરી નાખો. ભગવાને બે હાથ બનાવ્યા. કહ્યું હવે? બોલે, જન્મ લે બાળક આટલું મોટું ન હોય, તમે નાના થાવ. વ્યાસપીઠ પરથી કાયમ કહેવાયું કે ધન્ય છે આ દેશ ભારત વર્ષ, જેની એક માં પરમાત્માને મનુષ્ય કેમ બનાય એનું શિક્ષણ આપે છે. તમે આમ થાવ, તમે આમ થાવ, તમે આમ થાવ. થતા થતા, નાના થતા થતા પરમાત્મા બિલકુલ નવું જન્મેલું બાળક હોય એટલા નાના થયા. અને માની સામે કહ્યું કે માં બોલ, હવે તો હું બાળક લાગુ છું. કૌશલ્યાએ કહ્યું, પ્રભુ, હવે જન્મેલા બાળક જેવા જરૂર લાગો છો, પણ બોલો છો મોટાની જેમ. બાળક તો રડતું હોય, તમે રુદન કરો. ભગવાને કહ્યું, મારા ઉપર એવી કઈ મુશ્કેલી આવી કે હું રડું? બોલે, આપના ઉપર નથી આવી, આપના બનાવેલી દુનિયા ઉપર બહુ મુશ્કેલી છે, અને તેથી તમે પણ એ પીડાનો અનુભવ કરો માટે રડો. આમ જ્યારે કહ્યું, અને તુલસી કહે છે, ભગવાન કૌશલ્યાને ગોદમાં આવીને રડી પડ્યા એવું લખ્યું છે. પર પરમાત્માએ બાળકનું રૂપ લઈ માના ખોળામાં બાળક, નાના બાળકની જેમ પ્રસવ થયો હોય એવા બાળકના રૂપમાં રુદન શરૂ કર્યું. રામનું પ્રાકટ્ય થયું અને તુલસીદાસજીએ ઘોષણા કરી, પણ
પરમાત્માએ મનુષ્ય અવતાર લીધો છે, ભગવાનનું રુદન શરૂ થયું. આજુબાજુના મહેલમાં રહેતી અન્ય રાણીઓએ જ્યારે બાળકનું રુદન સાંભળ્યું ત્યારે તમામ રાણીઓ ભ્રમિત થઈને દોડી કે કૌશલ્યાજીએ પ્રસવની પીડાની કોઈ ફરિયાદ તક નથી કરી અને બાળક રડે છે ક્યાંથી. ભ્રમ લઈને રાણીઓ કૌશલ્યાના મહેલમાં જાય. અનુપમ બાળક, અનંત સૌંદર્ય, કૌશલ્યાની ગોદમાં દિવ્યતા ભરેલું બાળક રુદન કરે છે. એની પાછળ દાસીઓ આવી, એણે જાણ્યું કે કૌશલ્યાને ત્યાં પુત્રનો જન્મ થયો. એણે દાસોને જણાવ્યું. દાસો સેવકોએ દશરથના દરબારમાં જઈને કહ્યું, મહારાજ બધાય હો, બધાય હો, મહારાજ બધાય હો. દશરથજી ઉભા થઈ ગયા, શેની બધાય છે? બોલે, મહારાજ અમારી કૌશલ્યા મહારાણીએ પુત્રને જન્મ આપ્યો. એ પુત્ર જન્મના શબ્દો રાજાના કાનમાં પડ્યા. તુલસીદાસજીએ ચોપાઈ લખી, દશરથ પુત્ર પુત્રનો જન્મ થયો એ સમાચારે મહારાજને બ્રહ્માનંદની અનુભૂતિ કરાવી. જેના નામનું શ્રવણ કરવાથી શુભ થાય એ મારે ઘરે તત્વ આવ્યું, જલ્દી ગુરુજીને બોલાવો એ નિર્ણય કરે. વશિષ્ઠજી બ્રાહ્મણો સાથે આવ્યા, બ્રહ્મત્વનો પરિચય કરાવ્યો. રાજા પરમાનંદમાં ડૂબ્યા છે અને કહ્યું, વાજાવાળાને બોલાવો, ઉત્સવ મનાવો, વાજિંત્રો વગડાવો, વધાઈયા ગવાવો. આ બધું શરૂ થવા લાગ્યું. અને આમ જ આ બધું શરૂ થાય છે ત્યાં તો એક નવા સમાચાર આવ્યા કે મહારાણી કૈકેયીએ પણ પુત્રને જન્મ આપ્યો. હો, વળી સમાચાર આવ્યા સુમિત્રાજીએ બે પુત્રોને જન્મ આપ્યો છે. અને આથી અયોધ્યામાં રામ જન્મ ઉત્સવનો આરંભ થાય છે. સંતોએ લખ્યું છે, ચાર ચાર પુત્રોનું પ્રાકટ્ય થયું. ચાર ચાર પ્રગટે લલનવા પવનવા ગાજે ભજન, ચાર ચાર પ્રગટે લલનવા પવનવા ગાજે. ઉત્સવ શરૂ થાય. નારદ મુનિ બજાવે વીણા, ભયો રે
શરૂ થયો છે. અને હરે રામા રામા રામ સીતારામ રામ જન્મ કી બધાય હો બધાય હો બધાય હો. આજની કથા વિરામ લે છે, પછી આ માનસ માલધારી સમાજ અને સૌ પોતપોતાનો ઉત્સવ શરૂ કરશે ત્યાં સુધી આપણે આનંદ કરીશું. તો આજની કથા વિરામ લે છે, આવતીકાલે સવારે 10 વાગે રામચંદ્ર ભગવાન પ્રિય બા ભગવાન પ્રિય સદગુરુ ભગવાન પ્રિય ઓ નમઃ પાર્વતી પતયે હર. બગાડો કરો Thank you.
मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर बनी
है चंद्रभान, पलकत है चंद्रभान, जलकत है नयन ज्वाल, कलकत है गल विशाल, मुंडन माला परम भक्त प्रणत पाल, नाम रटत सोनियाल, काकत है काल बंद दीन दयाला, शोभे योगी स्वरूप सहज प्रकाशी, तनु धुरझटी अनूप भस्म लेपन धारी, सुंदर मूर्ति सम्राट हरदम जुग जोड़ी, आद बजहु मन भीम नाथ शंकर भारी, बजहु मन भीम नाथ शंकर भारी। ईश्वरी
महकत मोर मलार गिरा। तव पियु पियु सात पुकारत जातक कियु कियु को की कंठ गिरा। तव घरर घरर घन गोर गजरे जीरे घरर घरर घन गोर। Thank you.
द्विद देवानो यथा सदमिद हृदे असन्न प्रायो रक्षितारो दिवे दिवे देवानां भद्रा सुमति रुजूयतां देवानां रातिरविनो निवर्ततां देवानां सत्यमुपसेदि मा वयम् देवान् आयु प्रतिरन्तु जीवसे तान् पूर्वया निविदा भूमहे वयम् पगं मित्रमदितिं दक्षमश्रिदम् अर्यमणं वरुणं सोममश्विना सरस्वती नः सुभगा मयस्करत तन्नो वातो मयो भुवातु भेषजम् तन्माता पृथिवी तत्पिता द्यो तद्ग्रावाण सोमसुतो मयो भुवस्तदस्विना शृणुतं दिष्णायुवम् तमीशानं जगतस्तस्तुषस्पतिं प्रियं जिन्वमवसे भूमहे वयं भूषानो यथा वेदसाम सद्हृदे रक्षिता पायुरदग्ध स्वस्तये स्वस्ति न इन्द्रो वृद्धस्रवा स्वस्ति न पूषा विश्ववेदा स्वस्ति न स्तार्षो अरिष्णेमि स्वस्ति नो बृहस्पते ददातु वृषदस्वा मरुत वृष्णीमातर शुभं यावानो विदते सुजग्मय अग्निजिह्वा मनवः सूरचक्षसो विश्वे नो देवा अवसागमन्यः भद्रं कर्णे विश्रुयाम देवा भद्रं पश्येमाक्षवीर्यजत्रा स्थिरैरङ्गे स्तुष्टुवां सस्तनूभिः यशेम देवहितं यदायु शतमिन्नु शरदो अन्ति देवा यत्रा नश्चक्रा जरसन्तनूनां पुत्रासो यत्र वितनो भवन्ति मानो मध्यारीरिषतायुर्गन्तो यो शान्तिरन्तरिक्षं शान्ति पृथिवीशान्ति प्रापश्शान्ति रोषदयशान्ति वनस्पतय शान्ति विश्वे देवा शान्ति ब्रह्म शान्ति सर्वं शान्ति शान्तिरेव शान्ति सामा शान्तिरेति देवारेव देवा यज्ञे देवा इन्द्रः देवा हि भूषण देवा हि देवा पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदस्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ।